હાથીને આપણે ભગવાન ગણપતિનું બીજું સ્વરૂપ માનીએ છીએ। હાથી અને માનવનો સંબંધ વર્ષોથી એકબીજા સાથે મિત્રતાનો છે અને આ મિત્રતા પર ઘણી હિન્દી ફિલ્મો પણ બની ચૂકી છે। ભગવાન જગન્નાથની રથયાત્રામાં પણ હાથી એક આકર્ષણનું કેન્દ્ર છે। ભગવાનની નગરયાત્રા હોય કે પછી જળયાત્રા, હાથીઓ હંમેશા આગળ હોય છે। અમદાવાદના જગન્નાથ મંદિરમાં 18 હાથીઓની સેવા કરવામાં આવે છે। રથયાત્રા અને હાથીનો આ સંબંધ ખૂબ જ જૂનો છે। જગન્નાથજી અને હાથીની સાથે જોડાયેલ છે એક યાદગાર દંતકથા। 1985માં ગુજરાતભરમાં અશાંતિનો માહોલ હતો। કર્ફ્યુ હોવાથી લોકોને ઘરની બહાર નીકળવાની પરવાનગી ન હતી। અંગ્રેજોના સમયથી ચાલી આવતી આ રથયાત્રા 1985માં નહીં નીકળે તેવી નિરાશા લોકોમાં દેખાઈ રહી હતી। રથયાત્રાની આ પરંપરા તૂટવા જઈ રહી હતી। લોકોમાં એક બાજુ રોષ હતો તો બીજી બાજુ ધાર્મિક ભાવના દુભાતી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। પરંતુ ભગવાનના દૂતને આ મંજૂર ન હતું। 1985ની સાલમાં મહંત નરસિંહદાસજી પાસે સરજુપ્રસાદ નામનો એક હાથી હતો। અષાઢી બીજની સવારે સરજુપ્રસાદે રથને ખેંચવાનું ચાલુ કર્યું। મંદિરની બહાર રહેલા પોલીસ બેરેકેડને હટાવીને સરજુપ્રસાદ આગળ વધ્યો અને આ જોઈને મંદિરમાં રહેલા તમામ ભક્તો પણ સરજુપ્રસાદની પાછળ પાછળ ચાલવા લાગ્યા અને આમ ભગવાન જગન્નાથ પહોંચ્યા સરસપુર। સરજુપ્રસાદ આજે હયાત નથી, પરંતુ તેના મૃત્યુ બાદ અમદાવાદમાં તેની સમાધિ બનાવવામાં આવી છે। સમાધિ ઉપર ગણપતિનું મંદિર બનાવવામાં આવ્યું છે અને દરરોજ પૂજારી આ મંદિરમાં પૂજા અર્ચના કરે છે। ભગવાન જગન્નાથની રથયાત્રા રંગેચંગે પૂર્ણ થાય તે માટે માનવની સાથે પ્રાણીઓ પણ પોતાનો અમૂલ્ય ફાળો આપે છે, જેનું ઉદાહરણ હતું સરજુપ્રસાદ હાથી। કેમેરામેન રોનક ગોસ્વામી સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।